તો સુરતના ક્લાસીસમાં લાગેલી આગની ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે, જેમાં એક ડ્રોઈંગ ટીચર ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા પણ આગની લપેટમાં આવી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ગ્રીષ્મા તો આ દુનિયામાં નથી રહી, પરંતુ તેની તૈયાર કરેલી પેઇન્ટિંગો તેની યાદ તાજી કરાવી રહી છે. સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટના હજુ પણ લોકોના માનસપટ પરથી વિસરાઈ નથી. ત્યારે દિવસે ને દિવસે મૃતકોની યાદ તેમની ક્ષણો સામે આવી રહી છે. આજ આગની લપેટમાં આવીને મૃત્યુ પામેલી એક ગ્રીષ્મા નામની ડ્રોઈંગ ટીચરે મોત પહેલા અસંખ્ય ચિત્ર દોર્યા હતા, જેને જોઈ તેમના પરિવારજનો આંસુ સારી રહ્યા છે. પેઇન્ટિંગ કરેલા આ ફોટો પરિવારજનોને ગ્રીષ્માની યાદ અપાવી રહ્યા છે. ત્યારે પરિવારજનો પેઇન્ટિંગને સામે રાખીને હજુ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. સુરતમાં બનેલ અગ્નિકાંડની ઘટનામાં એક ડ્રોઈંગના ટીચર જેમનું નામ હતું ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા, જયસુખભાઈની પુત્રી ડ્રોઈંગ ક્ષેત્રે આગળ વધવા માંગતી હતી અને આ ક્લાસીસમાં ડ્રોઈંગ શીખવાડવાનું કામ કરતી હતી, પરંતુ અચાનક આગમાં હોમાઈ ગઈ હતી. પરંતુ આજે તેમના ઘરે માત્ર ને માત્ર જે ગ્રીષ્માએ જે ડ્રોઈંગ પેઇન્ટિંગ કરેલા છે તેમના ફોટો રહ્યા છે. આ તમામ ફોટો ગ્રીષ્માએ જાતે પેઇન્ટિંગ કર્યા છે અને પેઇન્ટિંગમાં આગવું સ્થાન મેળવ્યું હતું, પરંતુ અન્ય લોકોની બેદરકારીને કારણે ગ્રીષ્મા આજે પરિવારની થી અલગ થઈ ગઈ છે અને દુનિયા છોડીને જતી રહી છે. ત્યારે પરિવારજનોમાં પણ હજુ આઘાત જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર તેમની સામે ગ્રીષ્માના ફોટોગ્રાફ એટલે કે ડ્રોઈંગ કરેલા ફોટો જ સામે રહ્યા છે અને પોતાના ઘરે રહ્યા છે. ત્યારે તેમના પરિવારજનો જ આપની સાથે છે. શું માનવું છે, જેવી રીતે ઘટના બની છે? બસ બીજું તો કંઈ નહીં, અમારી એક ફૂલ જેવી દીકરી જતી રહી છે અમારી ઘરમાંથી. બસ અમે ડ્રોઈંગ જોઈ જોઈને અમને તો એમ થાય છે કે અમારી દીકરી આટલું સરસ ડ્રોઈંગ કરતી, આટલું સરસ કામ કરતી, બધું કરતી કરતી, અને એને એવા શું એને એવા કર્મ કર્યા છે કે ભગવાને એને લઈ લીધી, અમારેથી વિખૂટી કરી નાખી છે. સરકારે કેમ આવું એટલું ધ્યાન નથી આપતી કે અમારે બાળકને આટલું બધું સહન કરવું પડ્યું છે? કેટલા ફૂલ જે દીકરા વૈયા ગયા, દીકરી વૈયા ગયો છે, અમે બધાની માતાને એટલું દુઃખ થતું હશે. બસ બીજું તો શું કહું કે અમારા જોઈ રહ્યા છો જેવી રીતે પરિવારજનોમાં હજુ પણ આંસુની લહેર વરસાઈ રહી છે, કારણ કે તેમની ફૂલ જેવી માસૂમ દીકરી અગ્નિમાં હોમાઈ ગઈ છે અને માત્ર ને માત્ર તેમની પાસે રહ્યા છે તેમના ડ્રોઈંગ જોઈને રડી રહ્યા છે. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, સુરત.